આજે ગુજરાત રાજ્ય પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા જે લેવાની હતી તે રદ થઈ છે, તેને લઈને જે સેન્ટર પર જે બસ જે સેન્ટર આપવામાં આવે છે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ આજે બસ દ્વારા અહીંયા પહોંચી ગયા છે. આપણે વાત કરી રહ્યા છીએ નડિયાદની. નડિયાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા, પરંતુ પરીક્ષા રદ થઈ છે તેને લઈને વિદ્યાર્થીઓ હવે અટવાયા છે અને વિદ્યાર્થીઓ હવે પરત જવા માટે પોતાના જે બસ છે તેની રાહ જોઈ રહ્યા છે. આપણે એ વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહે છે, ક્યાં ક્યાંથી આવો છો તમે પરીક્ષા આપવા? દાહોદથી. દાહોદથી આવો છો, કઈ સેન્ટર ક્યાં હતું તમારું? કટલાલ. હા, કટલાલ, કટલાલ સેન્ટર. શું કહેશો પરીક્ષા રદ થાય છે? ચોક્કસથી પરીક્ષા રદ થઈ રહી છે અને વિદ્યાર્થીઓ જે છે એમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ક્યાંથી આવો છો પરીક્ષા આપવા માટે? દાહોદ. દાહોદથી આવો છો, ક્યાં સેન્ટર ક્યાં હતું તમારું? મેમનાબાદ. ક્યાં કહેંગે આપ, ક્યાં યે પરીક્ષા રદ હો રહી હૈ તો? ક્યાં કહેંગે, દાહોદ વો બાર બાર હોતી હૈ, વો 8 બાર હો ગયા વો એક્ઝામ ગુજરાત લેવલ કી, વો હોને મે કબડ હોને મે. ક્યાં કહેંગે મેમ, દાહોદ બાર આતે અભી હમને વો ઓફિશિયલ વેબસાઇટ પે દેખા સુબહ 6 બજે. તબ ક્યા આપ નિકલ ચુકે થે? નહીં, મે વહાં તો પહોંચ ચુકા થું સેન્ટર પે. अच्छा, तो बाद में पता चला कि वहाँ तो कोई है नहीं पुलिस, वो प्रशासन के पुलिस वाले ने ये वो लगाया था ना, पुलिस वाले ने देखे कोई दिखा नहीं, तो क्या करें मैम. हम पहुँचे फिर पहुँचे हम फिर हम वहाँ से निकल गए क्योंकि हमसे बात ऊपर से हो गई थी, पर वहाँ के जो प्रिंसिपल थे वो आए हमके बोले सच में वो रद्द हो गई है एग्जाम, इसलिए हमको हम उधर से वापस चले. फिर वापस में पता कि एसटी बस में भाड़ा लेना नहीं, नहीं फ्री में जाना पड़ेगा, घर में फ्री में दे रहे हैं. तो वहाँ तो हम कादरे चौकड़ी से बैठे थे, वहाँ तो हम टिकट का पैसा ले लिया, पर वो कंडक्टर ने हमको वापस नहीं दिया. तो भी हमने बोला तो कह रहे नहीं मेरे से वो बात नहीं है, डेपो से डेपो मैनेजर ने अभी तक कोई ही नहीं हमको दिया है. तो आप यहाँ पर आए तो आप यहाँ पर किसी ने नहीं कहा कि यहाँ पर अभी जो जो विद्यार्थी है उनको पैसे नहीं देने बस के? वो तो बाद में पता चला इधर आके, पर वो मैम नहीं मानी, वो कंडक्टर थे ना वो मैम नहीं माने, तो हमने ज़्यादा माथाकूट नहीं की उधर. तो सुबह पता तो चला 8 बजे. હું દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકામાંથી આવું છું. મારો એમાં મારું કેન્દ્ર મારું અહીંયા આગડોલ છે, નડિયાદ તાલુકામાં આગડોલ ગામમાં છે. અને હું કાલે આપણે પરમ દિવસેથી આવ્યો છું, રાત્રે નાઈટે અહીંયા રોકાયો હતો. પછી અહીંયા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આવ્યા હતા બધા, અને સવારે પછી 8:45 વાગે એવું કીધું કે પરીક્ષા રદ થાય. પછી અમે ત્યાં ગયા, નિશાળે ગયા તો રદ થાય એમ કીધું. પછી અમે પછી અહીંયા આવ્યા અને બસ સ્ટેન્ડે પછી અમે અત્યારે જવાની સુવિધા કેવી રીતે કરી? આ પરીક્ષાઓ વારંવાર રદ થઈ રહી છે એ વિશે શું કહેશો તમે? આ તો હવે મેડમ એમાંથી આ પર તો ન કહેવાય બરાબર, રદ થઈ રહી તો એ તો ખામોશી કહેવાય, એમાંથી ન કહેવાય. અમારે પેપર ફૂટી રહ્યા છે, તમારી મહેનત. હા, મહેનત કરીએ છીએ પણ એનું કંઈ ફળ મળતું નથી, એ બાબતે તમે શું કહે છો હવે? ચોક્કસથી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે મહેનત કરી રહ્યા છે એનું ફળ નથી મળી રહ્યું. તમે એ દ્રશ્ય જુઓ છો અત્યારે જે નડિયાદમાં જે છે વિદ્યાર્થીઓ છે તેઓ માટે અત્યારે બસ ડેપોમાં વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ જે ખેડા જિલ્લાની વાત કરીએ તો આજે જિલ્લામાં 57 કેન્દ્રો ખાતે કુલ 18,810 ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા આને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે આ પેપર ફૂટ્યું છે અને રાજ્ય સરકારે આ પરીક્ષા મોકૂફ રાખી છે જેના કારણે જિલ્લાના હજારો ઉમેદવારોને ફોકટનો ફેરો પડ્યો છે. અગાઉ ઉમેદવારો તો આગળના દિવસે પોતાના સંબંધીને ત્યાં તો કોઈક હોટલમાં આવીને રોકાઈ ગયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા હતા. મહત્વનું છે કે અહીંયા નડિયાદમાં મોટી સંખ્યામાં દાહોદથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે અને તેઓ અટવાયા છે. આપણે વધુ વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? રાખડા. રાખડાથી આવો છો? પહેલી વખત આપો છો આ જુનિયર ક્લાર્કની પરીક્ષા? પહેલી વખત. આ રદ થઈ છે પેપર ફૂટવાના કારણે, શું કહેશો? હવે તો સરકારને થોડું ધ્યાન આપવું પડે, દર વખત વિદ્યાર્થીઓને નુકસાન જઈ રહ્યું છે, એમની ભાવનાઓ સાથે ખિલવાડ થઈ રહ્યો છે, એના માટે સરકારે થોડુંક ધ્યાન આપવું પડે. ગમે તે પરીક્ષા રદ આવી રીતે ના થવી જોઈએ.
ચોક્કસથી જે પરીક્ષાઓ છે રદ થઈ રહી છે અને વિદ્યાર્થીઓ પણ એવું કહી રહ્યા છે કે આ પરીક્ષાઓ રદ ન થવી જોઈએ, તેમની મહેનત પર પાણી ફરી વર્યું છે કારણ કે ઘણા સમયથી આ પરીક્ષાની જે સરકારી પરીક્ષા આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અને પાસ થશે અને એમને ક્યાંક ને ક્યાંક સારી નોકરી મળશે તેવા આશયથી તેઓ તૈયારી કરતા હોય છે, પરંતુ આ વારંવાર જે પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. હેતાલીશા, ગુજરાત તક, ખેડા. मेरा जूनियर का जो एग्ज़ाम सेंटर था वो अहमदाबाद था और हम अहमदाबाद पहुंच गए थे तभी हमें पता चला कि आज जूनियर क्लास की एग्ज़ाम है वो पेपर फूटने की वजह से कैंसिल हो गई है, इसलिए हम अभी वापस आ रहे हैं. ये जो बार बार पेपर लीक हो रहा है तो क्या कहेंगे, कौन जिम्मेदार है इसमें? उसमें तो जो सरकार है उसे एक्शन लेना चाहिए क्योंकि बार बार जो पेपर फूट रहे हैं और विद्यार्थी के जो नुकसान हो रहा है उसकी वजह से सरकार को पेपर कैसे फूट सकता है, इतनी टाइट सिक्योरिटी की वजह से कैसे पेपर फूट सकता है, उसे सरकार के जो अधिकारी है उन सबको ध्यान देना चाहिए और जो विद्यार्थी को नुकसान होता है उसके बारे में उसको समझना चाहिए.